अचानक दिल्ली दौरा पर था दिल्ली में गया तरह पूछा तरह कहवु कि हजू हूँ कन्फ्यूज छु मारे क्या जोड़ाव कई पार्टी में जोड़ाव कोई ज जवाब हजू सुधी नहीं आप चर्चाओ एवी चाली रही है कि कांग्रेस में जोड़ाशे आ पहला जयरे पूछा तरह कीधुत कि एप्रिल में हूँ आ अंगे फूट पाड़ीश कारण कि सर्वे चाली रो हम सर्वे पूर्ण थी गयो तो हमें कही रहा है कि हूँ मे में जोड़ाईश हम मे नजीक आ रो जुआ कि मे में कोई पार्टी में जोड़ाई है कि नहीं कारण के दिल्ली दरबार में गया था सोनिया गांधी साथ मुलाकात थी है प्रकार की बातों साथ ही प्रशांत किशोर पर कांग्रेस में जोड़ाई शके प्रकार की बातों सामने आ रही है जो सर्वे कर फक्त नरेश पटेले सर्वे नहीं करावे परंतु आ सर्वे प्रशांत किशोरे पण करावे छे एक अलग थी सर्वे करावे छे प्रशांत किशोर नी जे टीम छे ए पण गुजरात मां छे ने ए पण अलग रीते काम करी रही छे एटले के चूंटणी ने लईने अलग अलग मोर्चे काम चाली रह्युं छे अने आ काम नी वच्चे सवाल हजु पण ए छे के नरेश पटेल क्यारे कई पार्टी में जोड़ाशे कांग्रेस की चर्चाओ चाली रही छे कांग्रेस पण ए ज इच्छी रही छे के नरेश पटेल तेमनी पार्टी में जोड़ाय जी हाँ नरेश पटेल रघु शर्मा नु आजनु निवेदन छे के ज्यारे नरेश पटेल विषय तेमने सवाल करवामां आव्यो त्यारे तेमनु कहेवु छे के नरेश पटेल जो कांग्रेस मां आवे तो तेमनु स्वागत छे परंतु जो नरेश पटेल आवे तो केटलाक लोको नाराज पण थई शके कारण के हार्दिक नी पण एक वात आवी रही छे के हार्दिक पटेल ने नाराज थई शके छे कारण के पाटीदार वर्सिस पाटीदार नी आ वात आवी शके छे आ तमाम नी वच्चे नरेश पटेल क्यारे जशे कई पार्टी मां जशे शुं मे महीना सुधी राह जोवी पड़शे केम तेओ फोड नथी पाड़ी रहा आखरे केम कन्फ्यूज छे नरेश पटेल आ तमाम कारणोना जवाब लईने आजे आपणे चर्चा करवाना छीए बिग डिबेटमां के शा माटे नरेश पटेल हजू पण कन्फ्यूज छे जो मारी साथे अने जोड़ायेला रहो बिग डिबेटमां હું પણ ઘણો બધો અત્યારે કન્ફ્યુઝ છું कांग्रेस पार्टी में ऐसे लोगों का स्वागत है तो नरेश पटेल हजु पण कन्फ्यूज छे जी हाँ क फेक्टर कांग्रेस नरेश पटेल અને આ સાથે જ પ્રશાંત કિશોર જે ક ફેક્ટર અને કન્ફ્યુઝનનું પણ આ ફેક્ટર છે ક સાથે આ કન્ફ્યુઝન પણ જોડાયેલું છે કેમ કન્ફ્યુઝ છે તેની પાછળના કારણો શું છે એક પાટીદાર નેતા પાટીદારની જે 15% વસ્તી છે રાજ્યમાં આ સાથે જ 50થી વધુ સીટો પર પાટીદારોનું પ્રભુત્વ છે તેમ છતાં પણ તેઓ રાજકારણમાં આવતા કેમ ખચકાઈ રહ્યા છે તેમનો તો સર્વે પણ પૂરો થઈ ગયો છે તેમણે સર્વે કરાવ્યો હતો એ સર્વે પણ પૂરો થઈ ગયો છે તો હજી કેમ તારીખ પે તારીખ માંગી રહ્યા છે મે મહિનામાં હવે તેમણે કહેવું છે કે મે મહિનામાં તેઓ જાણ કરશે આ અંગે કંઈ ફોડ પાડશે આની પાછળના કારણો શું હોઈ શકે છે કયા પ્રકારના ગણિત છે અથવા તો કયા પ્રકારના સોગઠા બેસાડી રહ્યા છે નરેશભાઈ અથવા તો કોંગ્રેસ કારણ કે વાત જે આવી રહી છે કોંગ્રેસની આવી રહી છે કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને આ વાત કોંગ્રેસમાં જોડાશે એવા છેલ્લા કેટલાય મહિનાઓથી પણ આપણે સાંભળી રહ્યા છે તેમ છતાં પણ એક મોહર કેમ નથી લાગી રહી તે અંગે આપણે આજે ચર્ચા કરવાના છે અને ચર્ચામાં આપણી સાથે આમ આદમી પાર્ટી તરફથી આપણી સાથે મિહિર પટેલ જોડાયા છે મિહિર આપનું સ્વાગત છે આ સાથે જ પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ અને દિનેશ વાંભણિયા આપણી સાથે નેતા પાસ તમામ મિત્રોનું દિનેશભાઈ આપનું પણ સ્વાગત છે તમામ મિત્રોનું સ્વાગત છે દિનેશભાઈ પહેલાં આપની પાસે આવીશ પાટીદાર ચહેરો છે સર્વમાન્ય ચહેરો કહેવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ નરેશભાઈ જ્યારે એવું કહે કે હજી પણ હું કન્ફ્યુઝ છું આનો મતલબ શું નીકાળવો બેન ઘણા લાંબા સમયથી ગુજરાતમાં રાજનીતિના વળાંકો આવી રહ્યા છે તમામ લોકો પોતપોતાના ચોકઠા ગોઠવીને સ્ટેટમેન્ટ કરતા હોય છે નરેશભાઈ એ પહેલેથી કીધું હતું કે જયારે પણ હું રાજનીતિમાં આવવાનું થશે ત્યારે હું ખુલ્લા મનથી અને લોકોની વચ્ચે આવીને વાત કરીશ પરંતુ અત્યારે જે વાતચીત ચાલતી હોય કોઈ પક્ષો તરફથી તમામ પક્ષો તરફથી નરેશભાઈને પોતાના પક્ષમાં જોડાવા માટેનું આમંત્રણ અપાઈ રહ્યું છે મુલાકાતો થઈ રહી છે અને રાજકીય નિર્ણય લેવા માટેનો સર્વે પણ થઈ રહ્યો છે આજે એને સ્પષ્ટ કીધું છે કે સોમવાર સુધીમાં નિર્ણય લેવાશે રાજકારણમાં જોડાવું કે ન જોડાવું સર્વેનો રિપોર્ટ જે આવ્યો છે તેને લઈને ખોડલધામમાં મિટિંગ થશે બીજી બાબત એ છે કે તમામ આગેવાનો તમામ સમાજના જ્ઞાતિના લોકો નરેશભાઈને એક કહેવાય ને કે વિનંતી કરી રહ્યા છે કે એની સાથે મળીને રજૂઆત કરી રહ્યા છે કે ગુજરાતમાં કંઈક નવું એટલે કે રાજનીતિક જે પરિસ્થિતિ છે એમાં સારો લીડરશીપનો એક ચહેરો
રાજકારણમાં આવે તો આ બધા પાસાઓને વિચાર કરતા કરતા ખોડલધામ અમારું મહત્વનું કેન્દ્ર છે કે ખોડલધામને કઈ રીતે નુકસાન ના થાય, ખોડલધામનો જે 10 વર્ષમાં જે વિકાસ થયો છે તેને લઈને ખોડલધામ કઈ રીતે આગળ વધારી શકાય તે પ્રાથમિક જવાબદારી સાથે રાજકારણમાં લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તેને લઈને બહુ ખૂબ જ મહત્વનો અને ગંભીર નિર્ણય હોવાના લીધે દરેક પાસા પર વિચારવાનું ફરજિયાત હોય છે અને વિચાર્યા પછી જ નિર્ણય લેવાતો હોય છે. એટલા માટે જે જે મનમાં પ્રશ્નો ઉભા થતા હોય છે, કદાચ આજે જે વાતચીત થઈ હોય એમાંથી કદાચ કોઈ લોકોનું મંતવ્ય અલગ આવે એમાંથી પ્રશ્નો ઉભા થતા હોય છે, એટલે આ લાંબો સમય લેતો હોય છે. પરંતુ હવે ટૂંક સમયમાં દેખાઈ રહ્યા હોય. મહેશભાઈ રાજપૂત પણ આપની સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી. જી મહેશભાઈ, આપનું સ્વાગત છે. મહેશભાઈ, ક્યારે સ્વાગત કરો છો કોંગ્રેસમાં નરેશભાઈ નું? ડિસાઇડ હવે નરેશભાઈ જે રીતે કરે એ ઉપર આગળ વધશે, કારણ કે કોંગ્રેસે તો એમને નિમંત્રણ આપી દીધું છે. હવે એ જે ડિસાઇડ કરશે જ્યારે એના સમય કયા સમયે એ એન્ટર થશે એ તો એ પોતે જ નક્કી કરશે. પણ સ્વાગત કરવા, ફૂલહારથી સ્વાગત કરવા પહોંચવા તો તમારે જવું પડશે ને, તો એ તૈયારી પણ તમારે કરવી પડશે ને, તો એ તૈયારીનો સમય તમે પણ કદાચ નક્કી કર્યો હશે. એ સમયની જે વાત છે એ સમયની વાત, એ બધું દિલ્હીથી નક્કી થાય. અને પેલા તો નરેશભાઈ જયારે પોતાનું ડિસિઝન એકવાર જાહેર કરે કે કયા અને કઈ વિચારધારામાં એ જોડાવાના છે, ત્યારબાદ જ એની સ્વાગતની વાત થશે. નિમંત્રણ તો ઓલરેડી અમે એમને ત્યાં ખોડલધામ જઈને ડૂબરૂપ દઈને આવ્યા છીએ. વચ્ચે તો હેમંતભાઈ વસાવડા, મહેશભાઈ આપને તો ખ્યાલ જ છે, હેમંતભાઈ વસાવડાએ જ કીધું હતું કે આવનારે એક અઠવાડિયામાં જોડાઈ જાય છે. એવા તો બે ચાર અઠવાડિયા નીકળી ગયા, એમના એમ જ નીકળી ગયા, અને હજુ તો મે મહિનાની વાત આવી રહી છે. હવે એ હેમાંગભાઈએ જે કહ્યું હોય એ હેમાંગભાઈની વાત છે, પણ મને એટલું હું જરૂર કહીશ કે ડિસાઇડ જે કઈ કરવાનું છે એ નરેશભાઈએ કરવાનું છે. અમે એમને નિમંત્રણ આપી દીધું છે, અમે એમને એમની જે વિચારધારા પહેલેથી જે છે એ વિચારધારા સાથે જોડાશે એવી અમારી અપેક્ષા છે. જી જી, પણ વાતચીત થઈ, વાતચીતમાં કઈક તો એવી વાત આવી હશે ને ઠોસ? મેં જેમ કહ્યું એ દિલ્હીની ગાદી ઉપરથી બધું નક્કી થતું હોય, પાર્ટીની એક પ્રફોર્મ છે અને ત્યાં પાર્ટીની અંદર એમને કોની સાથે ક્યાં ચર્ચા કરી હોય એ પાર્ટી ડિસાઇડ કરે અને નરેશભાઈ ડિસાઇડ કરવાનું છે. અચ્છા ઠીક છે. મેં એવું તો નથી ને કે હજી નરેશભાઈને ક્યાંય વિશ્વાસ ન હોય કોઈ પાર્ટી પર, એટલે આપ સુધા, કારણ કે વચ્ચે એવું હતું જે રીતે રાજ્યસભાની વાત આવી હતી પંજાબથી ટિકિટ પર ત્યાં રાજ્યસભામાં મોકલવામાં, એ તો આખી વાત ત્યાં જ ક્લોઝ થઈ ગઈ કારણ કે અલગ અલગ તમે પસંદ કરી લીધા. પછી કોંગ્રેસની વાત આવી, બીજેપીની પણ વાત આવી, એટલે આ બધી જ પાર્ટીઓ, અને નરેશભાઈ ખુદ કહી રહ્યા છે કે મારી તો બધી પાર્ટી સાથે વાત ચાલી રહી છે, એટલે પોતાનું કદ વધારી રહ્યા છે કે હજી કન્ફ્યુઝનમાં આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે? એટલે બહુ સ્વાભાવિક વાત એવી છે કે જ્યારે આટલા મોટા કદાવર નેતા અને સમાજસેવક જ્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડાતા હોય છે ત્યારે માત્ર એક ચહેરો નહીં, એમની સાથે આખો સમાજ મહદઅંશે એ રાજકીય પાર્ટી સાથે અને વિચારધારા સાથે જોડાતો હોય છે, આવું મારું પર્સનલ માનવું છે. એટલે નરેશભાઈ જેવું જે વ્યક્તિત્વ છે એ બહુ શાણું અને સમજુ વ્યક્તિત્વ છે, એટલે ચોક્કસથી નરેશભાઈ એ નિર્ણય લેવામાં ટાઈમ લગાડે અને લાગે ટાઈમ એ સ્વાભાવિક છે, કારણ કે એમને એવો નિર્ણય લેવાનો છે કે જે પાછળથી એમને દુઃખી ના કરે કે એમને રિગ્રેટ ના રહે, સમગ્ર સમાજને રિગ્રેટ ના રહે કે આ નિર્ણય લઈને અમે પછતાઈ રહ્યા છીએ, કે આ નિર્ણય અમે ઉતાવળમાં કરી લીધો, કે આ નિર્ણય કરીને ભૂલ કરી છે. આવી કોઈ વિચાર કે આવો કોઈ વિચાર નરેશભાઈ અને આખા સમાજને મનમાં ના આવે પાછળથી, એ માટે નરેશભાઈ ચોક્કસથી સમય લેશે.